નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રુડો એક્ટ 2022 જાહેર કરવામાં આવેલ છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, શું તમે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તો કાયદેસર કરાવવાનો આ મોકો ચૂકતા નહીં. જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતનો વટહુકમ એટલે કે ગ્રુડો 2022 જાહેર કરવામાં આવેલ છે. તો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય અને તમે નિયમિત કરાવવા માગતા હોય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, નગરપાલિકા વિસ્તારો અને વિકાસ વિસ્તારોમાં અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતોનો વટહુકમ છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ઘણી બધી જગ્યાએ જે બાંધકામોના વપરાશની પરવાનગી વગર એટલે કે બીયુ પરમિશન વિનાના જે અનઅધિકૃત બાંધકામો થયેલા છે, તો આવા અનઅધિકૃત વિકાસને દૂર કરવાને તથા તોડી પાડવાને પાત્ર છે. પણ નાગરિકોની આર્થિક સંકળામણ અને અન્ય કારણોસર તેમના અનઅધિકૃત વિકાસને અગાઉ નિયમિત કરાવી શક્યા નથી અને આવા અનઅધિકૃત વિકાસને દૂર કરવાથી અને તોડી પાડવાથી મોટી સંખ્યામાં લોકોને અને ખાસ કરીને જેઓએ તેમની સખત મહેનતથી કમાયેલી બચતનું રોકાણ કરેલ છે તેવા સામાન્ય માણસોને હાડમારી થવાનો સંભવ છે. જેથી કરી અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરાવવા બાબતનો આ વટહુકમ જાહેર કરેલ છે. તો તેના વિશે હવે આપણે વિગતવાર મુદ્દાવાઇઝ માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ગુજરાતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરાવવા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રેગ્યુલાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ ડેવલપમેન્ટ ઓર્ડિનન્સ ગ્રુડો 2022નો વટહુકમ તારીખ 17 ઓક્ટોબર 2022ના રોજ બહાર પાડવામાં આવેલ છે અને આવા અનઅધિકૃત બાંધકામ તારીખ 17 ફેબ્રુઆરી 2023 સુધીમાં અરજી કરી અને નિર્ધારિત ફી ભરીને નિયમિત કરાવી શકાશે. આ ઉપરાંત મિત્રો, જણાવવાનું કે જે સર્ટિફિકેટ ઓફ રેગ્યુલાઇઝેશન છે તે બીયુ પરમિશનને સમકક્ષ ગણાશે. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે બીયુ પરમિશન એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશન લેવાની થતી હોય છે, તો આપણે જે આ રેગ્યુલાઇઝેશન સર્ટી લેશું તે બીયુ પરમિશનને સમકક્ષ ગણાશે. આ ઉપરાંત મિત્રો, જે અનઅધિકૃત બાંધકામ પર નોટિસો આપી હશે કે કેસ થયા હશે તે રદબાતલ થશે અને બાંધકામ નિયમિત કરાવવાથી બેંકમાં લોન મેળવી શકાશે તથા લાઇટ, પાણી, ગટર લાઇનના કાયદેસરના જોડાણ પણ મેળવી શકાશે. તો મિત્રો, આ પ્રમાણે અનઅધિકૃત બાંધકામને નિયમિત કરાવવાથી ઘણા બધા ફાયદા થઈ શકે છે. તો હવે આપણે જાણીએ કે કયા સંજોગોમાં બાંધકામો નિયમિત કરાવી શકાશે. તો મિત્રો, માર્જિન, બાંધકામ વિસ્તારમાં વધારો એટલે કે બિલ્ડઅપ એરિયામાં વધારો કર્યો હોય, મકાનની ઊંચાઈમાં ફેરફાર હોય કે વપરાશ ફેર હોય તો તેવા કિસ્સામાં બાંધકામ નિયમિત કરાવી શકાશે. આ ઉપરાંત મિત્રો, કોમન પ્લોટમાં બાંધકામ જેમાં કોમન પ્લોટ આવરી લીધેલ વિસ્તારના 50%ની મર્યાદામાં અને પરવાનગીપાત્ર ઉપયોગ પૂરતું સીમિત બાંધકામ હોય તો તેવા બાંધકામ પણ નિયમિત કરાવી શકાશે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે આવરી લીધેલા બહાર નીકળી આવેલા ભાગો કવર્ડ પ્રોજેક્શન હશે તે પણ નિયમિત કરાવી શકાશે. પાર્કિંગ પૂરતું ન હોય, સેનેટરી સુવિધા પૂરતી ન હોય, નવી શરતની જમીનમાં બાંધકામ થયેલું હોય, રાજ્ય સરકાર ઠરાવે તેવી બીજી બાબતો અને તારીખ 1/10/2022 પહેલાં થયેલા આવા બિન અધિકૃત બાંધકામો હોય તેવા બાંધકામો નિયમિત કરાવી શકાશે. ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈએ કે પાર્કિંગ સંબંધિત નિયમિત કરાવવાના શું નિયમો છે. તો મિત્રો, નિયત પાર્કિંગની જોગવાઈ પૈકી 50% પાર્કિંગની સુવિધા માલિક કે કબજેદારે જે તે સ્થળે જ પ્રથમ પૂરી પાડવાની રહેશે અને જો પાર્કિંગ જે તે જગ્યાએ શક્ય ન હોય તો મિલકતની 500 મીટરની ત્રિજ્યામાં હુકમ થયાના
ત્રણ મહિનામાં આ પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની રહે છે। તો આમ મિત્રો, જે નિયત પાર્કિંગની જોગવાઈઓ છે તે અનુસાર 50% પાર્કિંગની સુવિધા માલિક કે કબજેદારે જે તે સ્થળે જ પૂરી પાડવાની હોય છે। પણ જો તે સ્થળે શક્ય ન હોય તો જે મિલકત આવેલી હોય તેની 500 મીટરની ત્રિજ્યામાં આવી પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની હોય છે। અને બાકી રહેતા 50% જરૂરી પાર્કિંગની નિયત થયેલા દરે ઇમ્પેક્ટ ફી ભરી અને આવા બાંધકામોને પણ નિયમિત કરી આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો, હવે આપણે આગળ જોઈશું કે કયા સંજોગોમાં બાંધકામો નિયમિત કરાવી શકાશે નહીં, એટલે કે કયા બાંધકામો નિયમિત નહીં થઈ શકે। તો તેમાં આપણે જોઈએ કે સરકાર, સ્થાનિક સત્તા મંડળ અથવા તો વૈધાનિક મંડળની માલિકીની જમીનમાં કરેલા બાંધકામ હોય તો તે નિયમિત નહીં થઈ શકે। આ ઉપરાંત કોઈ ચોક્કસ હેતુ માટે સંપાદિત કરેલ કે ફાળવેલ જમીન હોય કે પછી વિકાસ યોજના, નગર રચના યોજનામાં દર્શાવેલા રસ્તાની લાઇન દોરી હેઠળની અથવા તો જાહેર રસ્તાની લાઇન દોરી હેઠળની જમીન હોય તો તેવા બાંધકામો પણ નિયમિત નહીં થઈ શકે। મુકરર કરેલ અથવા તો અનામત રાખેલી જમીનમાં થયેલા બાંધકામ, જળમાર્ગો, જળાશયો જેવા કે તળાવના પટ્ટો, નદીના પટ્ટો, કુદરતી વહેણ અને એવા બીજા સ્થળો જ્યાં બાંધકામ થયું હશે તે નિયમિત નહીં થઈ શકે। આ ઉપરાંત મિત્રો, જે ત્રાસદાયક અને જોખમી ઔદ્યોગિક વિકાસના હેતુ માટે અલગ રાખેલો વિસ્તાર હોય ત્યાંના બાંધકામો પણ નિયમિત નહીં થઈ શકે। અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલું રમતનું મેદાન હોય અને મેદાનમાં જો બાંધકામ થયેલું હશે તો તેવા બાંધકામો પણ નિયમિત કરાવી શકાશે નહીં। ત્યારબાદ મિત્રો, આગળ જોઈએ કે ઝોનમાં પરવાનગીપાત્ર FSI એટલે કે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ 1.0 કરતાં ઓછી હોય ત્યારે આવા બાંધકામ નિયમિત કરાવી શકાશે નહીં। ઉપરાંત રહેણાંકના હેતુ સિવાય અન્ય ઉપયોગમાં FSI વાપરવામાં આવી હોય તે કિસ્સામાં CGDCR મુજબ મહત્તમ પરવાનગીપાત્ર FSIના 50% કરતાં વધુ હોય ત્યારે પણ તેવા બાંધકામને નિયમિત કરાવી શકાશે નહીં। ત્યાર પછી આગળ જોઈએ કે બહાર નીકળી આવેલા ભાગો પ્લોટની હદના આગળ હોય ત્યારે તેવા બાંધકામ નિયમિત કરાવી શકાશે નહીં। અને મુકરર સત્તા અધિકારીને એવો અભિપ્રાય ધરાવતા હોય કે વપરાશ ફેર આરોગ્યને હાનિકર્તા થઈ શકશે અથવા તો આરોગ્ય અને સલામતી માટે જોખમ ઊભું કરી શકે છે ત્યારે પણ તેવા બાંધકામો નિયમિત કરાવી શકાશે નહીં। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે અનઅધિકૃત વિકાસ, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, ગટર યોજના, વીજળી અથવા તો ગેસ અથવા બીજી કોઈ પણ લોક ઉપયોગી સેવાના પુરવઠાના સાધનોની લાઇન દોરી હેઠળ આવતો હોય તો તેવા વિકાસને પણ નિયમિત કરી આપવામાં આવશે નહીં। આ ઉપરાંત મિત્રો, રાજ્ય સરકાર ઠરાવે તેવા અનઅધિકૃત વિકાસ, રેરા એક્ટ 2016 અંતર્ગત નોટિસ અપાયેલા બાંધકામો, ફાયર સેફ્ટીના કાયદા મુજબ સુસંગત ન હોય તેવા બાંધકામો, ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021ની જોગવાઈઓ સાથે સુસંગત ન હોય તેવા બાંધકામો અને CGDCR પ્રમાણે માળખાકીય સ્થિરતાની જરૂરિયાતો સાથે સુસંગત ન હોય તેવા બાંધકામો, સાથોસાથ તારીખ 1/10/2022 કે તે પછી થયેલા બાંધકામો હોય તો તેવા બાંધકામો નિયમિત કરી શકાશે નહીં। તો આ પ્રમાણે આવા સંજોગોમાં બાંધકામોને નિયમિત કરાવી શકાશે નહીં। તો મિત્રો, હવે આપણે અનઅધિકૃત બાંધકામને નિયમિત કરાવવા બાબતે ફીના દરો શું છે તે પણ જોઈ લઈએ, જેમાં આપણે સૌપ્રથમ પાર્કિંગ સિવાયના હેતુઓ માટેના ફીના દર જોઈ લઈએ। તો 50 ચોરસ મીટર સુધી ફીનો દર 3000 છે, 50 ચોરસ મીટરથી 100 ચોરસ મીટર સુધી 6000 છે, 100 ચોરસ મીટરથી 200 ચોરસ મીટર સુધી 12000 છે, જ્યારે 200 ચોરસ મીટરથી 300 ચોરસ મીટર સુધી 18000ની ફી રહેશે। અને જો 300 ચોરસ મીટરથી વધુનું બાંધકામ હોય તો ₹18000ની ફી ઉપરાંત વધારાના દર ચોરસ મીટર દીઠ ₹150ની ફી રહેશે। તો આ પ્રમાણે જે પાર્કિંગ સિવાયના હેતુઓ માટે જે ફીનો દર નક્કી થયેલો છે। આ ઉપરાંત મિત્રો, આપણે આગળ જોઈએ કે ઉપરના દરો છે તે માત્ર રહેણાંકના ઉપયોગ માટે જ લાગુ પડશે અને ઉપયોગના ફેરફારના સંદર્ભમાં રહેણાંકના ઉપયોગ સિવાયના અન્ય ઉપયોગ માટે ઉપર જણાવ્યા મુજબના બમણા દરો લાગુ પડશે। તો આમ મિત્રો, રહેણાંકના ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ માટે આપણે આગળ દર જોઈ ગયા તેના બમણા દરો લાગુ પડશે। અને અપૂરતી સેનેટરી સુવિધાના કિસ્સામાં ઉપરોક્ત ફી ઉપરાંત ₹7500ની ફી ચૂકવવાની રહેશે। તો આ પ્રમાણે મિત્રો, જે પાર્કિંગના હેતુ સિવાય અને અધિકૃત બાંધકામ હોય તો ફીનો દર લાગુ પડશે।
અને હવે આપણે જોઈએ કે પાર્કિંગના હેતુ માટે ફીનો દર શું રહેશે। તો મિત્રો, રહેણાંક માટે ખૂટતી પાર્કિંગની જગ્યા માટે જંત્રીના 15% ફીનો દર રહેશે, જ્યારે રહેણાંક સિવાયના હેતુઓ માટે ખૂટતી પાર્કિંગની જગ્યા માટે જંત્રીના 30% મુજબનો દર રહેશે। તો આ પ્રમાણે અનઅધિકૃત બાંધકામને નિયમિત કરાવવા માટે ફીના દરો નિયત થયેલ છે। તો મિત્રો, હવે આપણે અનઅધિકૃત બાંધકામને નિયમિત કરાવવા સંબંધેની સમયમર્યાદા પણ જોઈ લઈએ। તો સૌ પ્રથમ આપણે અરજી કરવા માટેની સમયમર્યાદા જોઈએ તો તારીખ 17/2/2023 એ અરજી કરવાની છેલ્લી તારીખ છે, જ્યારે બાંધકામ નિયમિત કરવા માટે ભરવાની થતી ફી અંગેનો હુકમ કરવા માટે અરજીની તારીખથી 6 માસની સમયમર્યાદા નક્કી થયેલી છે, જ્યારે ફી ભરવા માટે 2 માસની સમયમર્યાદા છે, જે જાણ થયેથી આ સમયમર્યાદા ગણાશે। આ ઉપરાંત મિત્રો, અરજી નામંજૂર કરવા માટેની સમયમર્યાદા 6 માસ છે, જે અરજીની તારીખથી ગણવામાં આવશે, અને એપેલેટ ઓફિસરને સમક્ષ અપીલ કરવા માટે 60 દિવસની સમયમર્યાદા છે, જે મંજૂર કે નામંજૂરના હુકમ થયાના દિવસથી ગણતરી થશે। અને 500 મીટરના અંતરમાં પાર્કિંગની સુવિધા પૂરી પાડવા માટેની સમયમર્યાદા 3 માસની છે, જે હુકમની તારીખથી ગણાશે। તો આ પ્રમાણે સમયમર્યાદા નક્કી થયેલી છે। આ ઉપરાંત મિત્રો, આપણે જોઈ લઈએ કે અનઅધિકૃત બાંધકામને નિયમિત કરાવવા માટે જરૂરી આધાર પુરાવાઓ કયા કયા છે, એટલે કે આપણે કયા કયા આધાર પુરાવાઓની જરૂર પડશે। તો મિત્રો, આપણે સૌપ્રથમ ગામ નમૂના નંબર 7 અને 12ના ઉતારાની પ્રમાણિત નકલ, પ્રોપર્ટી કાર્ડની પ્રમાણિત નકલ, સનદમાં નકશાની પ્રમાણિત નકલ, માલિકીનો પુરાવો, વેચાણ કરાર, પ્રોપર્ટી ટેક્સનું બિલ, લાઇટ બિલ, આધાર કાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝના 4 ફોટા, મિલકતના ફોટા જેમાં અલગ અલગ એંગલથી લીધેલા ફોટા રજૂ કરવાના રહેશે, અને કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનું NOC પણ રજૂ કરવાનું રહેશે। તો આ પ્રમાણેના ડોક્યુમેન્ટ છે તે તમારે અરજીની સાથે જોડવાના થશે। અને છેલ્લે મિત્રો, આપણે જોઈ લઈએ કે આ અનઅધિકૃત બાંધકામને નિયમિત કરાવવા માટેની અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો મિત્રો, તે અંગેની અરજી છે તે inagar.gujarat.gov.inની વેબસાઇટ પર ઓનલાઈન કરવાની રહેશે। તો ઈનગરની વેબસાઇટ પર લોગિન થઈ ગયા પછી અહીંયા તમને ડાબી બાજુએ એપ્લિકેશન ફોર ગ્રુડાનો એક મેનુ જોવા મળી જશે, જેના ઉપર ક્લિક કરતાં એપ્લિકેશન ફોર ગ્રુડા રજિસ્ટ્રેશનનું સબ મેનુ જોવા મળશે। તેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને એક એપ્લાયનું બટન જોવા મળી જશે। તો એપ્લાયના બટન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન આ અરજી કરવાની રહેશે। તો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે જાણવા માગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તેના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરવા માટે પ્રયત્ન કરશું। તો મિત્રો, આશા રાખું કે ગુજરાત અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા બાબતનો જે વટહુકમ જાહેર થયેલ છે તેના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ, જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।